જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આજે આપણે મળ્યા છીએ ધોરણ 12 પ્રકરણ 10 વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં, જે અંતર્ગત આ પ્રકરણના પ્રથમ પાઠમાં આપણે પ્રદૂષણના પ્રકારો જોયા. મુખ્ય ચાર પ્રકારો હતા: જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. જેમાં પાઠ 1 ની અંદર આપણે જોયું જળ પ્રદૂષણ કેવી રીતે, તો આપણે સૌપ્રથમ વાત કરી કે કુદરત અને માનવીય પ્રવૃત્તિઓ દ્વારા જળ પ્રદૂષણ ફેલાય છે. માનવીની પણ કેટલીક પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરી કે આ પ્રવૃત્તિઓથી જળ પ્રદૂષણ ફેલાય છે. હવે આજે આપણે જોવાનું છે જળ પ્રદૂષણની અસર માનવ જીવન, પ્રકૃતિ જીવન અને જળચર જીવન ઉપર આ પ્રદૂષણની કેવી અસરો થાય છે. તો મિત્રો, જળ એ જીવન છે એ ઉક્તિ સાથે જ આપણે શરૂઆત કરશું કે જળ પ્રદૂષણની સમગ્ર જીવ સૃષ્ટિ ઉપર બહુ વિનાશક અસરો જોવા મળી છે. આ ભાગની અંદર આપણે થોડીક ચર્ચા લેશું. સૌપ્રથમ જળ આધારિત જીવ સૃષ્ટિના જીવન ચક્રમાં ખલેલ પડે છે. પહેલો મુદ્દો મેં લખ્યો છે, જળ આધારિત જીવ સૃષ્ટિના જીવન ચક્રમાં ખલેલ એટલે કે ડિસ્ટર્બન્સ. જે જળ ચક્ર ચાલી રહ્યું છે એમાં જે જળચર સજીવો વસવાટ કરે છે એમનું જે જીવન ચક્ર છે બદલાઈ રહ્યું છે. વિશ્વની અંદર કેટલાક એવા ચોંકાવનારા આંકડાઓ પ્રકાશિત થયા છે. કેટલીક જગ્યાએ પ્રદૂષણને કારણે આખે આખું જે જળચક્ર છે એ જળચક્ર ડિસ્ટર્બ થઈ રહ્યું છે. જહાજોના નીકળતા તેલને કારણે પૂરતો સૂર્યપ્રકાશ ન મળે, પૂરતો ઓક્સિજન ન મળે, આને કારણે ઘણી જગ્યાએ માછલાઓ મૃત અવસ્થામાં તણાઈને કિનારે આવે છે. આવા અવાર નવાર સમાચારો આપણે સાંભળીએ છીએ. પ્રદૂષણને કારણે પ્રદૂષણમાં ફસાયેલા જે જળચર જીવો છે એમનું જીવનચક્ર ડિસ્ટર્બ થાય છે. સાથે સાથે એમની પ્રજનન ક્ષમતાને અસર કરતા એમની જે આવનારી પ્રજાતિઓ છે એ વિલુપ્ત થવાના આરે પહોંચી છે. એટલે સમગ્ર જીવસૃષ્ટિમાં, ખાસ કરીને જળચર જીવસૃષ્ટિ ઉપર પર્યાવરણીય પ્રદૂષણમાં જળ પ્રદૂષણની સૌથી વધુ ઘાતક અસરો છે. સાથે સાથે બીજી વસ્તુ આપણે લેશું, પાણી સાથે વહી આવતા અનિચ્છનીય વનસ્પતિ અને કીટકોનો ઉપદ્રવ. આજે તમે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ તળાવો, નદીઓ, સરોવરોની અંદર ફેલાયેલી લીલીછમ વનસ્પતિ જોઈ હશે કે જેને નદી, તળાવ કે સરોવરનો એક ઉપરનો મોટો ભાગ ઢાંકેલો હોય છે. હવે આવી જે વનસ્પતિ છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને જળચક્રને પુનઃ વાદળ બંધાવવાની કે બાષ્પીભવનની ક્રિયામાં ડિસ્ટર્બન્સ ઊભું કરે છે, જેના પરિણામે જળચક્ર નિયમિત રીતે ચાલી શકતું નથી. ચાલે છે તો ધીમી ગતિએ ચાલે છે. સાથે સાથે આવી વનસ્પતિઓમાં કેટલાક જે કીટકો ઉત્પન્ન થાય છે એ કીટકોને કારણે પણ કેટલીક વિનાશક અસરો આપણને જોવા મળી છે. ત્રીજી વસ્તુ છે પાણીજન્ય રોગોનું પ્રમાણ વધવું. હવે આવું જે પ્રદૂષણયુક્ત પાણીનો આપણે વપરાશ કરીએ છીએ માનવ વસવાટ દરમિયાન, માનવ વસાહતોમાં, તો પાણીજન્ય રોગો ફેલાતા હોય છે. પાણીજન્ય કેટલાક રોગો મેં લીધા છે, ઝાડા ઉલટી, કૃમિ અને હિપેટાઇટિસ, આ મુખ્ય રોગો છે મિત્રો. આ જે રોગો છે એ દૂષિત પાણી પીવાને કારણે થાય છે. તો માનવ જીવનને પણ અસર કરતા પરિબળમાં આવ્યું. ત્યાર પછી માછલા કે જળ આધારિત ખોરાકનો ઉપયોગ કરતા વ્યક્તિઓ બીમારીઓનો ભોગ બને છે. હવે આપણે જોઈએ જળ પ્રદૂષણ થયું, જે કોઈ પણ કારણથી જળ પ્રદૂષણ થાય છે એ જળ નદી, તળાવ કે સરોવરોમાં પહોંચે છે. નદી, તળાવ અને સરોવરોમાં રહેલા જે જળચર જીવ સૃષ્ટિ છે એ એમના સંપર્કમાં આવે છે અને કોઈ ને કોઈ કારણે એ મૃત્યુ પામે છે. આવા મૃત્યુ પામેલા અથવા તો આવા પ્રદૂષિત જળની અંદર વસવાટ કરી અને વિકાસ પામેલા જે જળચર સજીવો છે એ રોગગ્રસ્ત હોય છે. માંસાહારનો કે સી ફૂડનો ઉપયોગ કરનાર જે વ્યક્તિઓ છે જ્યારે આવા જળ આધારિત ખોરાકનો ઉપયોગ કરે છે ત્યારે એ બીમારીઓ ખોરાકની સાથે એમના શરીરમાં પ્રવેશે છે અને વ્યક્તિઓ બીમારીઓનો ભોગ બને છે. લાંબે ગાળે આવા વ્યક્તિઓ સી ગંભીર બીમારીઓનો સામનો કરતા હોય છે. સાથે સાથે સપાટી પર દૂષિત જળ ભૂગર્ભમાં ઉતરે છે. જો મિત્રો, આ એક ખૂબ જ મોટી સમસ્યા છે. વૈશ્વિક સમસ્યામાં જળ પ્રદૂષણ અંતર્ગત સપાટી પરનું દૂષિત જળ એટલે કે પૃથ્વીની સપાટી ઉપર જે સંગ્રહાયેલું જળ છે, પછી એ નાના તળાવોમાં હોય, મોટા સરોવરોમાં હોય, ડેમમાં હોય, નાની નદીઓમાં હોય કે મોટી નદીઓમાં હોય, જે માધ્યમથી સપાટી પરનું જળ પ્રદૂષિત થાય છે એ સપાટી પરનું પ્રદૂષણયુક્ત જળ ધીમે ધીમે
પૃથ્વીની સપાટીમાં શોષાય અને સપાટીની અંદર ઉતરે છે. સપાટીની અંદર ઉતરેલું આવું પ્રદૂષિત જળ ભૂગર્ભ જળને પણ ખરાબ કરે છે. એટલે કે જમીનની અંદર જે સંગ્રહાયેલું જળ છે એમાં આવા જળનો ઉમેરો થતાં ભૂગર્ભ જળ પણ દૂષિત થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, ભૂગર્ભમાં સંગ્રહાયેલું જે જળ દૂષિત થાય છે એની અસર ખૂબ જ ઘાતક હોય છે. ફક્ત મને કે તમને નથી એ અસર કરતી, પણ સપાટી પરનું જે દૂષિત જળ ભૂગર્ભમાં ઉતરે છે તેને કારણે આવનારી પેઢીઓને આ પ્રદૂષણ સદીઓ સુધી ભોગવવું પડે છે. કારણ કે જમીનની અંદર સંગ્રહાયેલું ભૂગર્ભ જળ છે એ ટૂંક સમયમાં બદલાવ પામી શકતું નથી. તો મિત્રો, આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે કે આવનારી પેઢીઓને સદીઓ સુધી દૂષિત જળનો સામનો કરવો પડે છે. એટલે કે ભૂગર્ભમાં ઉતરેલું પ્રદૂષિત પાણી ભૂગર્ભ જળને ખરાબ કરે છે અને સાથે સાથે આવનારી પેઢીઓને સદીઓ સુધી એના પરિણામો ભોગવવા પડે છે. ત્યારબાદ દૂષિત પાણીથી જો સિંચાઈ કરવામાં આવે તો ઘણી વખત એની અંદર રંગ રસાયણોનું, એસિડિક પદાર્થોનું કે અકાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોવાથી એ પાક નષ્ટ થાય છે અને ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યાર પછી કેટલાક શાકભાજીમાં અને ફળમાં પણ પ્રદૂષકોની હાજરી નોંધાય છે. મિત્રો, ઘણા બધા સંશોધકો દ્વારા નદીના ભાઠાઓમાં કે નદી કિનારાના આસપાસના વિસ્તારોમાં શાકભાજી ઉગાડવામાં આવતા હોય છે, ફળો ઉગાડવામાં આવતા હોય છે, અથવા તો આવા પ્રદૂષણયુક્ત પાણીથી સિંચાઈ કરવામાં આવતી હોય છે. તો આવા પ્રદૂષણયુક્ત પાણીની સિંચાઈ કરવાથી અથવા તો પ્રદૂષણયુક્ત પાણીના અવશોષણ પામેલી જમીનમાં વાવેતર કરી અને એમાંથી જે ઉત્પન્ન થયેલા શાકભાજી કે ફળો છે એના ઉપર સંશોધન કરવાથી એ સાબિત થયું છે કે કેટલાક ફળ અને શાકભાજીમાં પ્રદૂષણની હાજરી પણ નોંધાય છે. તો આ હતી જળ પ્રદૂષણની અસરો જે સમગ્ર માનવ જીવન ઉપર, પ્રકૃતિ ઉપર અને સાથે સાથે જળચર સજીવ સૃષ્ટિ ઉપર પણ આપણને જોવા મળી છે. હવે પછી આપણે આગળના પ્રકરણમાં પ્રદૂષણના પ્રકાર 4 જે જોયા એના બીજા પ્રકાર ઉપર આગળ વધશું. જય હિન્દ, જય ભારત.